નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે દિવ્યેશ. અવારનવાર સેલિબ્રિટીઓના આત્મહત્યા કરવાના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે આજે ફરીથી સુશાંત સિંહ રાજપૂત નામના એક્ટરે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સુશાંત સિંહના જીવનની જો વાત કરીએ તો સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી. કહેવાય છે કે સુશાંતના નોકરે આ અંગેની માહિતી પોલીસને આપી હતી. 34 વર્ષીય સુશાંતે આત્મહત્યા કેમ કરી તેને લઈ હજી સુધી કોઈ કારણ સામે આવ્યું નથી. સુશાંતનો જન્મ પટનામાં 21 જાન્યુઆરી 1986માં થયો હતો. સુશાંત પોતાની માતાની ઘણી નિકટ હતો. જો કે વર્ષ 2002માં તેના માતાના નિધન બાદ સુશાંત ઘણો જ હતાશ થઈ ગયો હતો. સુશાંતે દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એક્ઝામ 2003માં ઓલ ઇન્ડિયામાં 7મો રેન્ક મેળવ્યો હતો. મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને એક્ટિંગ માટે 3જા વર્ષ કોલેજે છોડી દીધી હતી. 34 વર્ષીય સુશાંતે કિસ દેશ મેં હે મેરા દિલ સિરિયલથી કેરિયરની શરૂઆત કરી હતી. જો કે સુશાંતને ખરી ઓળખ એકતા કપૂરની ટીવી સિરિયલ પવિત્ર રિશ્તાઓથી મળી હતી. સુશાંતે ફિલ્મ કાયપો છે થી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેણે શુદ્ધ દેશી રોમાન્સમાં પરિણીતી ચોપડા તથા વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો. જો કે તેની સૌથી વધુ ચર્ચા ફિલ્મ ધોનીની બાયોપિક પર થઈ હતી. સુશાંતની આ પહેલી ફિલ્મ હતી જેણે 100 કરોડનું કલેક્શન કર્યું હતું. સુશાંતે 100 નીચીરિયા તથા છીછોરેમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે ફિલ્મ કેદારનાથમાં પણ જોવા મળ્યો હતો. સુશાંતે અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં પીકે, ડિટેક્ટિવ બાયોમિક્સ, બક્ષી રાબતા, વેલકમ ટુ ન્યૂયોર્ક, ડ્રાઈવ તથા ફિલ્મ સામેલ છે. સુશાંત સિંહ રાજપૂતની રિયલ લાઈફ સ્ટોરી પણ તેની કોઈ ફિલ્મ જેવી જ ઇન્ટરેસ્ટિંગ છે. સુશાંત રાજપૂત જ્યારે ટીનેજર હતો ત્યારે તેનું સપનું એન્જિનિયરિંગ બનવાનું હતું. તેણે યુનિવર્સિટીમાં દિલ્હી ટેકનિકલ યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેનું બીજું સપનું ડાન્સર બનવાનું હતું. સુશાંત સિંહ રાજપૂતની રિયલ સ્ટોરી પણ તેની કંઈક લાઈફ જેવી જ ઇન્ટરેસ્ટિંગ છે. સુશાંત રાજપૂત જ્યારે ટીનેજર હતો ત્યારે તેનું સપનું એન્જિનિયરિંગ બનવાનું હતું. તેણે યુવાનીમાં દિલ્હી ટેકનો યુનિવર્સિટીમાં એડમિશન મેળવ્યું અને એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો. તેનું બીજું સપનું ડાન્સર બનવાનું હતું. એ એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન તેણે શિયામક દાવરના ડાન્સ ક્લાસીસમાં પ્રવેશ મેળવ્યો હતો. એ વખતે તેને સપને ખ્યાલ નહોતો કે પોતે એક્ટર બનશે. એ વખતે તેની સાથે ડાન્સ ક્લાસીસમાં બીજા સ્ટુડન્ટ્સ હતા. તેમનું સપનું એક્ટિંગ કરિયર બનાવવાનું હતું અને તેઓ બેરી જોનના ડ્રામા ક્લાસીસમાં જોઈન્ટ કરીને ત્યાં અભિનયની તાલીમ મેળવી રહ્યા હતા. ડાન્સિંગ ક્લાસના 6 વિદ્યાર્થીઓને બેરી ઝોનના ડ્રામા ક્લાસીસમાં જોડાયેલ જોઈને સુશાંતને પણ બેરી ઝોનના ક્લાસીસ જોઈન કરવાની પ્રેરણા મળી અને તેણે પણ બેરી ઝોનના એક્ટિંગ ક્લાસીસ જોઈને કરી લીધા હતા. બેરી ઝોનના ક્લાસીસમાં થોડા દિવસો ગાળ્યા પછી તેને સમજાયું કે હું અભિનય કરી શકું છું, ઓડિયન્સની સાથે સંવાદ સાધી શકું છું. અભિનયનો અનુભવ તેને થ્રિલ આપવા લાગ્યો. એ સમયે તેણે અહેસાસ થયો કે તેઓ અભિનેતા બનવા માટે જન્મ્યો છે. શ્યામક દાવરના ડાન્સ ક્લાસીસમાં જોડાયા પછી થોડા મહિનાઓમાં જ દાવરના સ્ટાન્ડર્ડ ડાન્સ ગ્રુપમાં તેનો સમાવેશ થઈ ગયો અને 2005માં 51 ફિલ્મફેર એવોર્ડમાં બેકગ્રાઉન્ડ ડાન્સનું ગ્રુપ દાવર પૂરું પાડેલું હતું. એમાં એક ડાન્સર તરીકે સુશાંતને પણ તક મળી હતી. એ પછી 2006ની કોમનવેલ્થ ગેમમાં ઓસ્ટ્રેલિયામાં કલ્ચર પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપવા માટે ડાન્સરની ટીમો મોકલાઈ. એ ગ્રુપમાં પણ તેને તક મળી હતી. આ દરમિયાન તેનો અભિનયનો અને ડાન્સિંગનો એવો નશો થઈ ચૂક્યો હતો કે તેને એન્જિનિયરિંગથી કંટાળો આવવા માંડ્યો હતો. તે ડાન્સ અને ડ્રામા ક્લાસીસમાં ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો. તેણે નક્કી કરી લીધું કે હવે મારે જિંદગીમાં આ જ કરવું છે, એટલે તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ પડતો મૂક્યો અને ફૂલ ટાઈમ ડાન્સિંગ અને એક્ટિંગ કરવાનું નક્કી કરી લીધું હતું. એ પછી ફિલ્મોમાં અભિનયની તક મેળવવા સુશાંત મુંબઈ આવ્યો અને તેણે નદીરા બન્નુએ થિયેટર પ્રોજેક્ટ ઇન કરી લીધું હતું. નદીરા
બન્નુનું ગ્રુપ સાથે તે 2.5 વર્ષ સુધી રહ્યો. એ દરમિયાન તેને સ્લેમંચની ટીવીમાં ચમકવાની તક મળી અને એના કારણે સુશાંત સિંહ રાજપૂત ઘણા બધા સિરિયલ પ્રોડક્ટ હાઉસ અને ફિલ્મ પ્રોડક્ટ હાઉસમાં ધ્યાન ગયું હતું. 2008ની જો વાત કરીએ તો 2008માં એક જૂના નાટકમાં કામ કરતો હતો. એ દરમિયાન બાલાજી ટેલિફિલ્મમાં કાસ્ટિંગ ટીમનું ધ્યાન તેના તરફ આકર્ષાયું અને તેને ઓડિશન માટે બોલાવ્યો હતો અને ત્યાંથી તેની અભિનયની કરિયર શરૂ થઈ હતી. સુશાંત સિંહ રાજપૂત તેની માતાની ઘણી નજીક હતો તેવું સામે આવ્યું છે. સુશાંતે 3 જૂનના રોજ ઇન્સ્ટામાં છેલ્લી પોસ્ટ કરી હતી. છેલ્લી પોસ્ટમાં સુશાંત સિંહે રાજપૂતે આત્મહત્યા કરવાનો અણસાર આપ્યો હતો. સુશાંતે 3 જૂનના રોજ ઇન્સ્ટાગ્રામમાં છેલ્લી પોસ્ટ કરી હતી. છેલ્લી પોસ્ટમાં સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરવાનો અણસાર આપ્યો હતો. આ પોસ્ટમાં સુશાંતે માતાને યાદ કરી હતી. આટલું જ નહીં, આ પોસ્ટમાં સુશાંતે આત્મહત્યાનો અણસાર આપ્યો હતો. થોડા દિવસ પૂર્વે સુશાંત સિંહની મેનેજરે પણ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરવાની ઘટના સામે આવી હતી તો ત્યારબાદ સુશાંત સિંહને પણ આજે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તો ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ હજી સુધી સુશાંતના મોતની પાછળનું રહસ્ય અકબંધ છે. તો હાલ અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચારો માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.